हेलो माय डियर स्टूडेंट्स, गुड मॉर्निंग। श्री सहजानंद प्राथमिक शाळाना ऑनलाइन क्लास में हूँ मिस खुशबू आप सबनु वेलकम करूँ छूँ। जय स्वामीनारायण। स्टूडेंट, लास्ट लेक्चर में आपणे एक्टिविटी 3A स्टडी कर्यू हतुं, हितूज क्लासरूम, हितूनो वर्गखंड, एना स्पेलिंग्स भण्या हता, पछी तो केनु एक्सप्लेनेशन, आजे आखो पेरेग्राफ आप्यो छे एनी समजूती करी हती। आजे आपणे पेज नंबर 28 पर एक्टिविटी 3B आपी छे ने ए स्टडी करवानी छे। तो दरेक पेन्सिल, इरेजर अने टेक्स्टबुक लईने बेसो। अने हाँ, टेक्स्टबुकमां पण तमारे दरेक एक्टिविटी कम्प्लीट करवानी छे, राइट? तो चलो स्टार्ट करीशुं। जुओ, पेज नंबर 28 ऊपर एक्टिविटी 3B शुं कीधुं छे कि फकरामां आवेल शब्दों नीचे लाइन करो। जे तमने आ पेरेग्राफमां आपेलुं जे शब्दों छे ए तमारे एनी नीचे लाइन करवाना छे। तो हवे आपणे जोईशुं, पहेलुं तमने आप्युं छे प्लेटफॉर्म, तो प्लेटफॉर्म पेरेग्राफमां हतुं तो लखो, एनी नीचे लाइन करो। बुलेटिन बोर्ड हतुं, पछी विंडो, कपबोर्ड, नियर, ट्यूबलाइट, ट्यूबलाइट नहीं ए नहोतुं, सीलिंग, पछी बेन्च, डोर, पिक्चर बुक, ब्राउन, स्टोरी बुक, फ्रेम, टीचर, बिग, आवा बधा वर्ड्स हता। तो एनी नीचे तमारे अंडरलाइन करवानी छे। अने हवे अहींया तमने कीधुं छे कि नीचे पेरेग्राफमां आवेल शब्दों अने फकरामां न आवेल शब्दों, जेम के सीलिंग अने ट्यूबलाइट, तो अहींया तमने लोकोने એ બીજી એક હેલ્પ મળી જાય છે। જુઓ તો અહીંયા જે તમને ટેબલ આપ્યું છે એમાં જે ફકરામાં આવેલ હોય, નીચે આપણે અંડરલાઇન કરતા હતા, તો એ દરેક વસ્તુઓ તમારે અહીંયા લખવાની અને બાકીની જે વધી અહીંયા લખવાની। જેમ કે કઈ કઈ વધશે બાકીની, તો કે સ્મોલ, પછી કાઇટ, ઓલ્ડ, બેલ, સોરી યલો, પેન્સિલ બોક્સ, ટ્યુબલાઇટ, તેવા બધા શબ્દો અહીંયા આવશે। જુઓ, આ મુજબ કરવાનું છે એક્ટિવિટી 3B। તો પેરેગ્રાફમાં કયા કયા શબ્દો આવ્યા હતા, તો નીચે લાઇન કરો જો આ મુજબ: સીલિંગ, પ્લેટફોર્મ, બુલેટિન બોર્ડ, ડિક્શનરી, વિન્ડો, કબોર્ડ, નિયર, ફ્લોર, બેન્ચ, ડોર, ગ્રીન, બ્રાઉન, ફ્રેન્ડ્સ, સ્ટોરી બુક, ફ્રેમ, બ્લેકબોર્ડ, ટીચર, બિગ, ડસ્ટબિન, ન્યૂ, આ બધા વર્ડ્સ હતા। તો આ મુજબ અંડરલાઇન કરવાની રહેશે તમારે એક્ટિવિટી 3B માં। હવે તમને અહીંયા કીધું છે કે વિગતો કોષ્ટકમાં ભરવાની છે, જે હમણાં વાત કરી પેરેગ્રાફ, સોરી ટેક્સ્ટબુકનું પેજ, એમાં તો જુઓ ફકરામાં આવેલ શબ્દો કયા કયા આવ્યા હતા: સીલિંગ, પ્લેટફોર્મ, બુલેટિન બોર્ડ, ડિક્શનરી, વિન્ડો, કબોર્ડ, નિયર, બેન્ચ, ડોર, ફ્લોર। પેરેગ્રાફમાં ન આવેલ શબ્દો, તો પેરેગ્રાફમાં ન આવેલ શબ્દો દેટ ઇઝ ધી ટ્યુબલાઇટ, ફેન, પેન, રૂફ, પિંક બોર્ડ, ફોન, પેન્સિલ બોક્સ, યલો અને પેન્સિલ। અન્ય બીજા તમને અહીંયા કીધા છે પેરેગ્રાફ ફકરામાં આવેલ શબ્દો, ફકરામાં ન આવેલ શબ્દો: ગ્રીન, બ્રાઉન, ફ્રેન્ડ, સ્ટોરી બુક, ફ્રેમ, બ્લેકબોર્ડ, ટીચર, બિગ, ડસ્ટબિન, ન્યૂ, બરાબર? અહીંયા પિક્ચર બુક, બેલ, ઓલ્ડ, સ્કૂલ, સ્મોલ, મેડમ એન્ડ કાઇટ। તો આ મુજબ તમારે એક્ટિવિટી 3B કમ્પ્લીટ આઉટ કરવાની છે। દેન આફ્ટર વી વિલ સ્ટડી એક્ટિવિટી 3C। શું આપ્યું છે? સાચા વાક્યો સામે ટ્રુ લખીશું, ખોટા સામે ફોલ્સ લખીશું, જોઈશું। પહેલું આપ્યું છે હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ, હિતુનો વર્ગખંડ નાનો છે। વાક્ય ફોલ્સ, ખોટું છે, કેમ કે હિતુનો ક્લાસરૂમ તો બિગ, મોટો હતો, તો લખો ફોલ્સ। સેકન્ડ, ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન, બુલેટિન બોર્ડ ગ્રીન કલરનું છે, લીલા રંગનું, તો લખો ટ્રુ, વાક્ય સાચું છે। ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક, આ ઇંગ્લિશ બુક છે, વાક્ય લખો ફોલ્સ, ખોટું, કારણ કે તો ડિક્શનરી છે। ધેર આર ટુ ડસ્ટબિન ઇન ધી ક્લાસ, ક્લાસમાં બે ડસ્ટબિન છે, ખોટું છે વાક્ય, ક્લાસમાં એક જ ડસ્ટબિન હતું, તો લખો ત્યાં ફોલ્સ। ધ પિક્ચર્સ આર ઓન ધી વોલ, દિવાલ પર પિક્ચર, ચિત્રો છે, તો ત્યાં લખો ફોલ્સ। છઠ્ઠું કીધું, ધેર ઇઝ અ કબોર્ડ નિયર ધી બ્લેકબોર્ડ, બ્લેકબોર્ડની નજીક કબાટ છે, તો વાક્ય ટ્રુ છે, સાચું છે, લખો ટ્રુ। નંબર 7, હિતુ ઇઝ ઓન ધી ફર્સ્ટ બેન્ચ, હિતુ પહેલી બેન્ચે બેઠો છે, તો લખો ટ્રુ। નંબર 8, ધ સીલિંગ ઇઝ પિંક, સીલિંગ પિંક કલરની છે છત, તો વાક્ય ખોટું છે, કારણ કે વોલ આપણે પેરેગ્રાફમાં સમજ્યા હતા કે વોલ એટલે કે દિવાલ ગુલાબી રંગની છે, નહીં કે સીલિંગ, તો લખો ફોલ્સ। નંબર 9, ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન,
ફ્લોર અને બેન્ચીસ બંને ચોખ્ખા છે, વાક્ય લખો ટ્રુ, સાચું છે. દેર ઇઝ અ ડિક્શનરી ઓન ધી ટેબલ, ટેબલ પર એક જાડી બુક પડી છે જેનું નામ ડિક્શનરી કીધું છે, વાક્ય છે ટ્રુ, સાચું. હવે પ્રશ્નો જોઈએ, એક્ટિવિટી 3D જોઈએ. વેર ઇઝ હિતુ, હિતુ ક્યાં છે, વેર એટલે કે ક્યાં. હિતુ ઇઝ ઓન ધી ફર્સ્ટ બેન્ચ, હિતુ પહેલી બેન્ચે બેઠો છે, તો હિતુ ઇઝ ઓન ધી ફર્સ્ટ બેન્ચ. નંબર ટુ, વેર ઇઝ ધી ડસ્ટબિન, ડસ્ટબિન ક્યાં છે. ઓકે, તો જવાબ શું લખીશું, પેરેગ્રાફ યાદ કરો કે ધી ડસ્ટબિન ઇઝ નિયર ધી ડોર, ડસ્ટબિન ઇઝ નિયર ધી ડોર, દરવાજાની નજીક ડસ્ટબિન છે. નંબર થ્રી, વેર ઇઝ ધી બુલેટિન બોર્ડ, વોટ કલર ઇઝ ઇટ. તો અહીંયા આપણે આન્સર શું લખીશું, ધ બુલેટિન બોર્ડ ઇઝ, અહીંયા તમને કીધું છે વેર એટલે કે બુલેટિન બોર્ડ ક્યાં છે, બરાબર. તો આપણે એ મુજબ જવાબ લખીશું, ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધી વિન્ડો, ઇટ ઇઝ ગ્રીન. બુલેટિન બોર્ડ લીલા રંગનું છે અને બારીની નજીક છે. ક્વેશ્ચન નંબર ફોર, વોટ આર દેર ઇન ધી કબોર્ડ, કબોર્ડમાં શું છે. તો લખીશું આપણે કે કબાટમાં શું છે, તો જવાબ લખીશું, દેર આર સ્ટોરી બુક્સ ઇન ધી કબોર્ડ, કબાટમાં વાર્તાની ચોપડીઓ છે. નંબર ફાઇવ, ઇઝ દેર અ પ્લેટફોર્મ ઇન ધી ક્લાસ, શું વર્ગખંડમાં પ્લેટફોર્મ છે. તો આપણે ચિત્રમાં પણ જોયું હતું અને પેરેગ્રાફમાં પણ સમજ્યા હતા, લખીશું યસ, દેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધી ક્લાસરૂમ, વર્ગખંડમાં પ્લેટફોર્મ છે. નંબર સિક્સ, ઇઝ ધી ક્લાસરૂમ ડર્ટી, DIRTY, ડર્ટી એટલે કે ગંદુ, શું વર્ગખંડ ગંદો છે. તો વાક્યમાં આપણે જવાબ શું લખીશું, નો, ધ ક્લાસરૂમ ઇઝ નોટ ડર્ટી. કેવા હતા વર્ગખંડ, કેવો હતો, તો કે એકદમ ક્લીન, ચોખ્ખો. નંબર સેવન, દેર આર સ્ટુડન્ટ્સ ઇન ધી ક્લાસરૂમ, સોરી, આર ધી સ્ટુડન્ટ્સ ઇન ધી ક્લાસરૂમ, શું વર્ગખંડમાં વિદ્યાર્થીઓ છે. તો આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે યસ છે, તો લખીશું યસ, ધ સ્ટુડન્ટ્સ આર ઇન ધી ક્લાસરૂમ, વિદ્યાર્થીઓ વર્ગખંડમાં છે. નંબર એઇટ, વોટ ઇઝ ધી સોરી વેર ઇઝ ધ ડિક્શનરી, વેર એટલે કે ક્યાં, ડિક્શનરી ક્યાં છે. ધ ડિક્શનરી ઇઝ ઓન ધી ટેબલ, ઓન એટલે કે ઉપર, ડિક્શનરી ટેબલ ઉપર છે, બરાબર. તો આ મુજબ આપણે એક્ટિવિટીઝ સમજ્યા. આ મુજબ તમારે લખવાનું છે એક્ટિવિટી 3B થી લઈને આપણે એક્ટિવિટી 3D સુધી સમજ્યા છીએ. એક્ટિવિટી 3E આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાની છે. આજના લેક્ચરમાં તમારે એક્ટિવિટી 3B, 3C અને 3D આ સમજવાની છે. ફરીથી હું તમને સમજાવી દઉં છું કે પહેલી એક્ટિવિટી 3B શું કીધું છે, પેરેગ્રાફમાં આવેલ શબ્દો નીચે તમારે લાઈન કરવાની છે. નીચે તમને કોષ્ટક આપ્યું છે, સેમ તમને આ દરેક વસ્તુઓ તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલી છે. તો આ મુજબ તમારે કરવાનું છે. ધેન ટ્રુ એન્ડ ફોલ્સ અને આ ક્વેશ્ચન આન્સર, ક્વેશ્ચન આન્સર તમને ટોટલ કેટલા આપ્યા છે, 1 થી 8, દરેક ક્વેશ્ચન આન્સર તમારે 2 ટાઈમ્સ લખવાના છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં એક્ટિવિટી 3E સાથે મળીશું, જેમાં તમને ડાયલોગ આપ્યા છે. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને તમારું ધ્યાન રાખો. આવજો, ટેક કેર એન્ડ થેન્ક યુ ઓલ ઓફ યુ. ગોડ બ્લેસ યુ માય ઓલ ડિયર સ્ટુડન્ટ્સ.